નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત વિધાનસભાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તમામ પાર્ટીઓના ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે, પણ સૌથી વધારે જો ગુજરાતની નજર હોય એ વાઘોડિયા વિધાનસભાની છે. અને વાઘોડિયા વિધાનસભાના જે દબંગ ઉમેદવાર છે મધુ શ્રીવાસ્તવ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. આજે અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે. ભાઈ, શું કહેશો જે રીતે તમામ ગુજરાતના જે લોકો છે એમની નજર વાઘોડિયા બેઠક પર છે? કાર્યકર્તાની મીટિંગ લીધી છે અને કાર્યકર્તાએ કમિટી બનાવી. અગાઉ બી મેં રાજીનામું આપ્યું ત્યારે બી કાર્યકર્તાનો ભરોસો મૂકેલો હતો કે ભાઈ કાર્યકર્તા કહેશે તો ચૂંટણી લડીશ. એટલે કાર્યકર્તાએ નિર્ણય કરી દીધો કે ચૂંટણી લડવાનું, એટલે ચૂંટણી લડવા ફોર્મ ભરવા આજે તૈયાર થઈ ગયો છું. પાટીલ દાદાએ કાલે મને એરપોર્ટ પર બોલાવ્યો હતો, અંદર બરોડા એરપોર્ટના અંદર બોલાવીને મને સમજાયા. મેં પાટીલ દાદાને એટલું જ કીધું કે મને છેલ્લી તક આપો, એના પછી હું ચૂંટણી નહીં લડું અને પાર્ટીની સેવા કરતો રહીશ. અને આપે જો મારા માટે આજ તકના અંદર આપ્યું છે, મીડિયામાં તમે આપ્યું છે કે મધુ શ્રીવાસ્તવ દબંગ છે પણ નોન કરપ્ટર છે, એને કરપ્શન નથી કર્યું, અને એ મને તમે ધન્યવાદ પાટીલ દાદા હું તમને આપું છું કે ખરેખર તમે જિલ્લાના ભારતીય જનતા પાર્ટી પ્રમુખ રહીને બી એક એ આપ્યું છે તો હવે મને છેલ્લી તક આપી દો. પણ બધે મારા બસની વાત નથી, ઉપરના લેવલવાળા જે કરશે એ ખરું, મેં તમારો અહેવાલ લઈને જઉં છું. પણ ઉપલા લેવલથી કોઈ અહેવાલ આવ્યો નથી અને કાર્યકર્તાઓએ નક્કી કરી લીધું છે કે ચૂંટણી અપક્ષ તરીકે લડવાની છે. એટલે ચૂંટણી લડીને અપક્ષ તરીકે કાર્યકર્તા અને કમિટી નિર્ણય કરે કે મધુભાઈ આપણે કોઈને સપોર્ટ કરવો કે સપોર્ટ નહીં કરવો. કાર્યકર્તા કહેશે એને સપોર્ટ કરવાનો, કાર્યકર્તા કહેશે કે અપક્ષ તરીકે રહો તો અપક્ષ તરીકે રહીશ, કાર્યકર્તા કહેશે કે કોઈ પાર્ટીને સપોર્ટ કરવાનો તો કાર્યકર્તાનો જેવી કમિટી નિર્ણય કરશે શિરોમાન્ય છે. કાર્યકર્તા તો કહી રહ્યા છે પણ જે રીતે આપે સ્ટેટમેન્ટ આપ્યું છે કે જીત્યા પછી મેં ભારતીય જનતા પાર્ટીમાં જવાનું છું, ના એ સ્ટેટમેન્ટ પહેલા હતું મારું, એના માટે હું કેવડાવું છું કે જ્યાં સુધી કાર્યકર્તાની કમિટીએ મીટિંગ નહીં લીધેલી ત્યારનું, પણ મીટિંગ લઈને કાર્યકર્તાએ નિર્ણય એવું લીધું કે આપણે અપક્ષ જ લડવું છે, કોઈ પાર્ટીથી લડવું નથી. બીજી ઘણી પાર્ટીઓ આવી ગઈ, આમ પાર્ટી આવી, જનતા દળ આવ્યું, બધી જ પાર્ટીઓ બધા આવી ગયા, પણ નિર્ણય કમિટીએ કર્યું અને નિર્ણય એવું કર્યું કે અપક્ષ લડો અને અપક્ષ લડીને કમિટી નિર્ણય કરે એને સપોર્ટ આપીશું, બાકી જીતીને કોઈને સપોર્ટ કરવું એ કમિટી નિર્ણય કરે. આપનું સપનું છે કે હનુમાનજીની જે મૂર્તિ છે મોટી બને, આજે દાદાના આશીર્વાદ લીધા છે તો આ ગધા ક્યાં ક્યાં ફરશે? મારા વાઘોડિયા 136 મત વિસ્તારમાં તો ફરવાની છે, પણ મારા જેવા 45 વર્ષનો બજરંગબલીનો ભગત થઈને મારા પર કે જે મેં ભારતીય જનતા પાર્ટીના અંદર જે લોહી રેડ્યું, જે ઇમારતો બનાવી, એ ઇમારતો બનાવીને બી આજે ઘરથી બહાર મને કર્યો છે, તો મને તો બહુ દુઃખની લાગણી લાગી છે, પણ સાથે સાથે કાર્યકર્તાને બી લાગી છે અને સાથે સાથે કદાચ બજરંગબલીને બી લાગી હોય તો કદાચ બજરંગબલી બી ગધા ફેરાઈ દે. આ વખતે તમારી સામે બીજેપીના અશ્વિન પટેલ છે, કોંગ્રેસના સત્યજીત ગાયકવાડ છે, આ અને બીજો આમ આદમી પાર્ટી બી છે, તો કેવી રીતે ગધા ફેરવીશું? એ તો મારા બજરંગબલીના કરશે, બજરંગબલી તો આખા સૃષ્ટિનો જીવતા જાગતા ભગવાન છે આખી દુનિયાના, એ તો સવાલ નહીં આવતો, એમના પર ભરોસો છે, એ જ કરશે જે બજરંગબલી કરવાના. મતદારોને શું મેસેજ આપશો? મતદારોને એ જ કીધું કે મારા વાઘોડિયા 136 મત વિસ્તારના ભાઈઓ બહેનો વડીલો નાના ફૂલકાઓ અને યુવાનો, આપને મેં કેવડાવ્યું હતું કે 1970ના અંદર 1995માં મેં જીત્યો હતો ત્યારે બી વચન આપેલું, 2017ની ચૂંટણીમાં બી વાઘોડિયાની પ્રજાને વચન આપેલું, આજે બી હું વચન આપું છું કે હું જ્યાં સુધી જીવતો રહ્યો મારી સાંસમાં સાંસ રહી વાઘોડિયા 136 મત વિસ્તારના ભાઈઓ બહેનો વડીલો નાના ફૂલકાઓ
તમારો સેવક બનીને રહીશ જ્યાં સુધી જીવતો રહું ત્યાં સુધી. એ વચન છે, એ વચન આજે પાલીશ. અધૂરા કામ બાકી છે, એ પૂર્ણ કરવાના છે. એટલા માટે હું પક્ષનું ફોર્મ ભરું છું અને ચૂંટણી જીતીશ અને તમારા કામો અધૂરા છે એ પૂર્ણ કરીશ. આ તો દાબંગ વાઘોડિયાના વિધાનસભાના ભાઈ છે, 136 વિધાનસભા છે. હવે દીપક શ્રીવાસ્તવ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. હનુમાન દાદાના આશીર્વાદ લીધા છે અને જે સપનું ભાઈએ જોયું છે, શું લાગે છે આ વખતે હનુમાન દાદાની ગદા ફરશે? બજરંગભાઈ દાદાનો વર્ષોથી આશીર્વાદ રહ્યો છે. આજે એક વિજય સંકલ્પ લઈને નીકળ્યા છે વાઘોડિયાની પ્રજા માટે, વાઘોડિયાના હિત માટે. આજે એક એમના અવાજ રૂપે મારા પિતાજી નીકળ્યા છે કે વાઘોડિયાની જીત મધુભાઈની જીત છે. એ વાઘોડિયાની ભાઈ એક ડાયલોગ દર્શકો માટે અમારા, એક મિનિટ, એક ડાયલોગ, કોઈ બી તમારા મનપસંદ ડાયલોગ, બે મિનિટ. મેં અગાઉ બી એક ડાયલોગ બોલ્યા હતા, એ ડાયલોગનો ખોટો અર્થ લીધેલો હતો. પણ ડાયલોગ એ બોલેલો હતો મેં કે મેં વો ઇન્સાન હું જિસસે મોજે ભી દૂર ભાગતી હૈ, ઓર મેં વો ઇન્સાન હું કે જિસસે મોત ભી દૂર દૂર ભાગતી હૈ, વો મધુ શ્રીવાસ્તવ હૈ. દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ. અને જે રીતે તમામ કાર્યકર્તાઓમાં જે ઉત્સાહ છે, એ ઉત્સાહ જોઈને જ લાગી રહ્યો છે. કેમ કે જે રીતે 136 વિધાનસભા વાઘોડિયાની વાત કરીએ, તો આ વખતે અહીંયા આગળ કાંટાની ટક્કર થવાની છે. ભારતીય જનતા પાર્ટી તરફથી અશ્વિન પટેલ મેદાને છે, કોંગ્રેસ તરફથી સત્યજીત ગાયકવાડ છે, પણ અપક્ષ મધુ શ્રીવાસ્તવ ફોર્મ ભરવા જઈ રહ્યા છે. હનુમાન દાદાના આશીર્વાદ લીધા છે, તમામ એમના પરિવાર એમની સાથે છે, કાર્યકર્તાઓ એમની સાથે છે. શું કહેશો આજે ભાઈ ફોર્મ ભરવા જઈ રહ્યા? જીત નિશ્ચિત છે અમારી, જીતશું. કેવું લાગી રહ્યો છે આ વખતે અપક્ષ ભરી રહ્યા છે? અપક્ષ લડે છે, ત્રણેય પક્ષના સુપડા સાફ થશે અને ફરી વાર દબંગ ધારાસભ્ય જંગી બહુમતીથી જીતીને આવવાના છે. પક્ષ નહીં આ કામ બોલે, મધુભાઈ કા જી જાન સે સાથ દેંગે ઓર જીતા કે લાયેંગે. મધુભાઈ ને જીતાડીને લાવશું, તમામ કાર્યકર્તામાં ઉત્સાહ છે. શું કહેશો ભાઈ? મીડિયાના માધ્યમથી હું એટલું જણાવી રહ્યો છે અત્યારે કે જેઠ મહિનામાં જેવા આપણે વરસાદની રાહ જોતા હોય પબ્લિક, એવી રીતે આ વાઘોડિયાની જનતા મધુભાઈની રાહ જોઈ રહી હતી. અને આજે આપ મીડિયાના માધ્યમથી જોઈ શકો છો, આ જે પબ્લિક છે એ બધી તમામ સ્થાનિક પબ્લિક છે, કે જેથી કરી એવું નથી કે ભાડુઆતી પબ્લિક લાયા હોય, અને બહારની નથી, વડોદરા પટ્ટીની અને વાઘોડિયા તાલુકાની આ પ્રજા છે. એક એક ચહેરો જોઈ લો, એક એક ચહેરો સ્થાનિક મળશે તમને, કોઈ ભાડુઆતી પબ્લિક લાયેલા નથી. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે આ લોકલ જનતા છે, વાઘોડિયાની જનતા છે, અને મધુભાઈનું જે પ્રેમ છે જનતાને મળી રહ્યો છે. શું કહેશો આ વખતે અપક્ષ ઉમેદવાર લડી રહ્યા છે? મધુભાઈ જ આવશે, મધુભાઈ નું કામ બોલે છે. એ રૂપિયા કોઈને લેતા નથી, કોઈને આપતા નથી, પણ એમનું કામ છે અને આ બધી પબ્લિક એમને લીધે જ આવેલી છે અહીંયા. અહીંયા કોઈને પૈસા આપીને કે જે રીતે અમારા બીજા જે અપક્ષ ઉમેદવાર છે એમને રૂપિયા આપીને અને લોકોને જાત્રા કરાવીને એ પ્રજાને ભરમાવા બધે છે, પણ એ કોઈ પ્રજા ભરમાય નહીં. અધિકારી કામ નહીં કરતો. હા, અને મધુભાઈ એમનું નામથી એમનું કામ થાય છે. ખાલી જઈને ગમે તે કચેરીમાં કે ગમે તે જઈને કહે છે કે મધુભાઈ નો માણસ છું, કામ તરત થઈ જાય છે. આ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે મધુભાઈ નો માણસ છું, તો તરત કોઈ બી અધિકારી કામ કરી દે છે. યુવાઓ છે, શું કહેશો? જે રીતે બીજેપીએ આ વખતે મધુભાઈ ને ટિકિટ નહીં આપી, અમે અત્યાર લગી તો 30 વર્ષમાં એક વસ્તુ જોઈ છે કે મધુભાઈ ના ઘરે જઈને અમે જવાબ માંગીએ તો અમને તૈયારી મને જવાબ મળે છે, અને તાત્કાલિક ધોરણે એમને અમારું કામ કર્યું છે, પર્સનલી કામ કરેલા છે પબ્લિક ના, કોઈ પૈસા થી કે કોઈ લેનદેન થી કામ કરેલા નથી. એટલે એમનું કામ બોલે છે. અડધી રાત્રે મોબાઈલ ના ફોન કરીએ, કોઈ પણ જગ્યાએ અટક્યા એવું નહીં, વાઘોડિયામાં વાઘોડિયાની બહાર પણ અટક્યા હોય તો ના જાત ભાવ ભેદ વગર અમારું કામ કરેલું છે. અડધી રાતે ફોન કરીએ તો પણ મધુભાઈ નો જવાબ મળે છે. એ અમારા બાહુબલી નેતા છે, બાહુબલી નેતા છે, પણ હવે પરજાએ બનાયેલા છે બાહુબલી નેતા, અને એના થ્રુ નેતા છે. એટલે આ વખતે મધુભાઈ જંગી બહુમતી થી આવવાના છે, એમાં કોઈ સંકટ સ્થાન નથી. બાહુબલી નેતા છે, પ્રજાએ બનાયા છે. શું કેશો આપ? મારો તો એક જ કહેવું છે કે વાઘોડિયા ને અંદર ભાજપ જ મધુભાઈ છે, મધુભાઈ જ ભાજપ છે. આ 6 ટર્મથી એમએલએ પહેલા નિર્દલીય અપક્ષમાં બન્યા, પછી ભાજપમાં બન્યા, પણ એ કામ કરાયા છે. લોકોના નાનો નાનો માણસ જાય તો એને જવાબ મળે, એનો અડધી રાત્રે કોઈ નેતાજીનો ફોન એનો પીએ ઉપાડે, પણ મધુભાઈનો ફોન પોતે ઉપાડે છે અને જવાબ આપે છે કે ભાઈ તમારે તારે શું કામ છે. નાનો માણસ, એક ગરીબ માણસ બી જાય ને તો એને જવાબ મળે. અને વિકાસ કરાયો છે 6 ટર્મથી. આ વખતે બી વાઘોડિયાની એક જ માંગ છે, મધુભાઈ આવવાના છે અને મધુભાઈને જ મત આપીએ અમે લોકો. ઓર જરોદ, બાકી જે વેપારી હું જરોદમાંથી આવું છું,
વેપારીઓના અતિક્રમણનો મુદ્દો હોય કે કોઈ ભી માણસને તકલીફ પડે તો મધુભાઈ અડધી રાત્રે તૈયાર રહે છે. એક બીજી વાત કે આજ ભાજપનો જે અધ્યક્ષ છે જે સી આર પાટીલ એ પોતે જે આજ તક ચેનલ છે જે આપણે ટીઆરપીનો નંબર વન છે એ કહે કે ભાઈ મધુભાઈ દબંગ છે પણ એને ઉપર આજ સુધી એક રૂપિયાનો કરપ્શનનો આરોપ નથી. એ મધુભાઈ આજ સુધી કોઈ જીઆઈડીસીમાં કોઈને રૂપિયા માંગવા નહીં ગયા કે કોઈ વેપારીઓને પરેશાન નથી કર્યા મધુભાઈ, એટલે કોઈને એ એક રૂપિયો માંગવા નહીં ગયા. એટલા તમે જીઆઈડીસી જઈને પૂછી શકો કે તમને મધુભાઈ કોઈ દડા હેરાન કર્યા હોય તો. અને મધુભાઈ આવાના છે અને મધુભાઈ જ વાઘોડિયામાં આવશે અને એના કામ બોલે છે. મધુભાઈના કામ બોલે છે, મધુભાઈના પરિવાર બી આપણી સાથે છે, એમના પરિવાર સાથે વાત કરીશું, એમના એમના ડોટર છે એમની સાથે વાત કરીશું. શું કહેશો? આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ નહીં આપ્યું પણ અહીંના લોકો એવું કહી રહ્યા છે કે મધુભાઈ અમારા છે. મધુભાઈ ને મધુભાઈ બાહુબલી બનાવની વાળી પ્રજા જે છે તે વાઘોડિયાની છે. કોઈ બીજા નેતાઓએ નથી ઉભું કર્યું મધુભાઈ ને. મધુભાઈ નું કામ બોલે છે, કોઈ સિમ્બોલ નથી બોલતું. આ વખતનું પરિણામ બધા માટે એક જવાબ હશે, સબક હશે કે શું નિર્ણય ખોટો હતો એમનો. જંગી મત છે, અમે લોકો વિજય થવાનું છે એ તો નક્કી જ છે. આ વખતે જંગી મત થી તમામ જે લોકો છે, મધુભાઈ લોકલાડેલા ધારાસભ્ય છે, આજ કેટલા વર્ષોથી ચૂંટાઈ રહ્યા છે, આજ બી ચૂંટાઈ રહેશે અને ચૂંટાતા રહેશે. એમની સાથે બજરંગ બલી સાથે જ છે અને અમે બધા સૌ સહકાર આપીશું. ભારત માતા કી જય. આજ વાત ખાસ છે કે અહીંના લોકલ જે લોકો છે એ સપોર્ટ કરી રહ્યા છે મધુભાઈના જે કાર્યકર્તા હોય કે નેતા હોય કે મતદારો હોય, તમામ લોકો અત્યારે એમને સપોર્ટ કરી રહ્યા છે. ગુજરાતમાં એકમાત્ર માણસ છે કે જેને સર્ટિફિકેટ ખુદ બીજેપી જ આપી રહ્યું છે કે 27 માસમાં કોઈ કરપ્શન જ નથી. આવું કોઈ ગુજરાતમાં આ સુધી કોઈ આગેવાન પેદા જ નથી થયું. ગુજરાતના પ્રમુખથી લઈને દેશના પ્રમુખ પણ આજ કહે છે કે મધુભાઈ બિનકરપ્ટ છે, એમ છે કરપ્શનનો એક કેસ નથી. જો આ કરપ્શનને મટાડવા માટે જ પાછા આવ્યા છે, બાકી કોઈ જરૂર નથી. મધુભાઈ કંઈક કહી રહ્યા છે લોકો. દર્શક મિત્રો, એ બી તમને સંભળાવીશું.
ધન્યવાદ આપું છું આપને, આટલી મેદનીમાં આપ સૌ આવ્યા છો, અને જે મારી વડે ચૂંટણી જીત્યા જેના લીધે પાર્ટીના મંદર રાજીનામું આપ્યું, એવા વ્યક્તિઓને વિચાર કરવો પડે કે હું અપક્ષ લડું છું, કોઈ પાર્ટીથી નહીં લડતું, એમને મેદાનમાં આવવું જોઈએ, જેના લીધે રાજીનામું આપેલું ભારતીય જનતા પાર્ટીમાં, જિલ્લાની ટિકિટ ને તાલુકાની ટિકિટો મેં અપાવી, મારી દીકરીના કહેવાથી અપાઈ હતી, એ લોકો એવી વિચાર કરવો જોઈએ કે તમને જીતાઈ લાવવા માટે રાજકારણનો દાવ લગાવી દીધેલો, જિલ્લામાં ચૂંટાયેલા સભ્યો, તાલુકામાં ચૂંટાયેલા સભ્યો અને સરપંચશ્રીઓ અને જનાધીશ્રીઓ આપના લીધે બી મેં જે કામ કર્યું છે એ હિન્દુસ્તાન ગુજરાતના ઇતિહાસમાં કોઈ કામ નહીં કર્યું, એવા કામો તમારા કર્યા છે અને નિસ્વાર્થ કર્યા છે. આજે દિલથી કહેવાનું કારણ એ છે કે તમારા લીધે ગામે ગામ ફરું, તમને ચૂંટાઈ લાવવાના પ્રયાસ કરું, ઘણા લોકોને તાલુકા પ્રમુખ બનાવ્યા છે, ઘણા જિલ્લાના અંદર કારોબાર ચેરમેન બન્યા છે, એમને એમને વિચાર કરવું જોઈએ, હજુ સમય બાકી છે, અપક્ષ તરીકે લડ્યું શું લડું છું, કોઈ પાર્ટીથી લડતો હોય તો પક્ષાંતર લાગે, કોઈ પાર્ટીથી કરતો હોય તો પક્ષાંતર લાગે, તો જેના જે મારા વડે ચૂંટાયેલા હોય અને જેના માટે મેં બલિદાન આપેલું હોય તો હજુ બાકી છે, આજે ફોર્મ ભરું છું અને ફોર્મ ભર્યા પછી મારી સાથે લાગી દેજો, લાગશે ભલે વિશ્વાસ છે અને કામ કરશે, ભલે નહીં સાંભળતા હોય તો સાંભળે, મારા ભાઈઓ બધાને મારું વિનંતી, તો આટલું એ કહેવાનું કારણ એ છે, દિલથી બોલવાનું કારણ એ છે કે જેના માટે કર્યું છે, કોઈ મુસલમાન જાતિ માટે બી મસ્જિદ મેં અપાય છે, વાઘોડિયાની મસ્જિદ મેં અપાય, નવ ગજા પીર પર મારા કોટામાંથી લાઇટ ની કનેક્શન મેં અપાયું છે, કોઈ જાતિવાદ ને વિકાસના અંદર રાખ્યો નથી, કોઈ બી જાતિનો મારી પાસે હશે ચોક્કસ એના કામ કર્યા છે, ચાહે પોલીસમાં ફસાયો હોય ચાહે મામલતદારનું કામ હોય તો એના કામો કરવાના મેં પ્રયાસ કર્યા, તો આપ સૌ આટલા મેદનીમાં આવ્યા છો, ખૂબ ખૂબ આપ સૌને ધન્યવાદ, અને ધન્યવાદ સાથે સાથે આપણે જીતવાના છે, આપના આશીર્વાદ પડે, જીત થશે મારી નહીં આપની જીત થશે, જીત થશે મારા કાર્યકર્તાની જીત થશે, જીત થશે વાઘોડિયાના મતવિસ્તારોની ભાઈઓ બહેનોની વડોલીની જીત થશે, નિસ્વાર્થ કામ કરવા આવ્યો છું, મનુષ્ય અવતાર લીધો છે, મનુષ્ય અવતાર લઈને લોકોના કામ આવી શકું, લોકોના સેવક બની શકું, એના માટે આજે આપ સૌને વિનંતી કરું છું કે ભાઈ ફોર્મ તો ભરવા જઈએ છે પણ ચૂંટણીના 5 તારીખે તમારા જેટલા બી કાર્યકર્તા હોય વાઘોડિયાના ગામે ગામ કોઈ ઘર બાકી નહીં હોય કે મારી પાસે આવ્યો હોય અને મેં એના કામ નહીં કર્યા હોય, વાઘોડિયા 136 મત વિસ્તારના અંદર કોઈ બી જાતિ નો આવ્યા છે ચોક્કસ એના કામ કરે છે, એના ખેડૂતને ઝાકે, એના બાપાને પૂછે, એમના વડીલોને પૂછે, એના યુવાનોને પૂછે કે તમે મધુભાઈ પાસે ગયા હતા કામ થયું છે કે નહીં, એ વિચાર કરે, એ વિચાર કરીને આ 5 તારીખે બધા વોટિંગ કરવું છે અને હું આપણું નિશાન ખાતે આવશે કે નિશાનની જાહેરાત થાય છે, તો આપ સૌ એટલા મિત્રીમાં આવ્યા, ખૂબ ખૂબ આપને ધન્યવાદ, મારા કાર્યકર્તાઓને એ વિનંતી છે કે તાલુકામાં ચૂંટાયેલા અને જિલ્લામાં ચૂંટાયેલા એ મારા અંગત જ માણસ, મેં એમને રાજીનામા નહીં અપાયા પણ અપાવા નથી, એમને બી કહેવાનું છે મારે અને મારા બધા જેટલા કાર્યકર્તાઓ આવ્યા છે બધાને કહેવાનું છે કે કોઈનાથી ડરતા નહીં ભાઈ, આ બાહુબલી હજુ બી તમારી કોલર બી પકડે ને તો આજે તો છેલ્લી પાયરી પર એ કહું છું કે તમારી કોલર પકડે ને એના ઘેર જઈને ગોળીઓ ના મારો તો બધું શ્રીવાસ્તવ ચૂંટણી લડવી છે મેદાનમાં આવી જાય અને જેને બી લડવું હોય તો આપણે
સ્ટેટ બનાવીએ અને હવે કુસ્તી લડો તો કુસ્તી બી લડી ડરવાની જરૂર નથી હિન્દુસ્તાન આઝાદ છે કોઈ ધમકી આપતો હોય કે આ કરી દે તે કરી તો હું ધમકીથી ડરવાની જરૂર નથી હું જયારે મેદાનમાં નીકળ્યો હોય ને શેર તો અકેલા નીકળતા હોય તો આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એટલા માટે છેલ્લો વાક્ય એટલા માટે કીધું કદાચ ધમકી આપશે પેલો જોઈ લેશે પેલો કરી લેશે અરે હું જીવતો છું ત્યારથી તમને કીધું કે ઉસકે ઘર મેં ઘુસ કે નિકાલ કે બતા દઉં અને બીજું છેલ્લે એટલું કેવું છું વાઘોડિયાની નવી નગરી વાઘોડિયાની બસ સ્ટેન્ડ ના પાછળના ભૂરી ધરાવડી કાળી ધરાવડી વાઘોડિયા બહુમાન વાઘોડિયા તાલુકાના અંદર જેટલા બી ગેરકાયદેસર મકાનો છે એને કાયદેસર કરી આપી એ બધું શીખવા કાયદેસર કરી આપી જવા આપતા મકાનો જે કઈ બી મકાનો ગેરકાયદેસર બનાવ્યા છે હું આ વખત ચૂંટાઈશ તો દાદાગીરી કરીશ એ પાર્ટીમાં હતો રૂલિંગ પાર્ટીમાં હતો એટલે દાદાગીરી નહીં કરતો ગાંધીનગરમાં હવે અધ્યક્ષ તરીકે ચૂંટાઈ રહી છે તો કલેક્ટર ને સચિવ બચુ ની ફેટ પકડીને બી તમારા કામ કરવાની છે મને કામ કરવાનો અનુભવ છે 25 વર્ષ થઈ ગયા 25 વર્ષ દરમિયાન ના અંદર કયા મહેસૂલ મંત્રી પાસેથી કામ કરાવું કયા મહેસૂલ ના અધિકારીઓ એના પર સચિવો પાસે કામ કરાવું એ દિમાગ ને ઘર છે તો મારે એટલે છેલ્લી ચૂંટણી લડવી છે છેલ્લા વિકાસો હાલ બાકી છે ચૂંટણી લડવા માટે કે મારી પ્રજા વર્ષોથી રહી રહી છે એને કાયદેસર કરવું છે મારી પ્રજા ચૂકી નહીં ચૂકી જોવા માંગુ છું મારા જીતેથી એક કોઈ બી તકલીફ ના થઈ જાય એના માટે છેલ્લું આપને ટાઈમ બી થઈ ગયો છે ટાઈમ ના આધારે આપણે ગામમાં બી જવાનું છે લાઇબ્રેરી વાળા રોડ થી નહીં આમ તૈયાર કરી દીધી આપના ગુરુ મહારાજ ના આશીર્વાદ આપના દેવી દેવતા ના આશીર્વાદ એ આશીર્વાદ લેવા હું નીકળ્યો છું તો આપ સૌ આશીર્વાદ આપતો મને વિશ્વાસ છે આપનો છું આપનો રહી જય હિન્દ જય ભારત આજ દબંગ સ્ટાઇલ છે અને મધુ શ્રીવાસ્તવે જે રીતે કીધું છે કે તમામ સમાજનું કામ કર્યું છે હિન્દુ હોય કે મુસલમાન હોય જો મારી ચોકટ પર આવ્યો છે તો ખાલી હાથ નહીં જવા દીધું અને આજ દબંગ જે રીતે કીધું છે કે તમારો કામ કોઈ બી નહીં કરે તો એને ગોળી બી મારી દેશું આ સ્ટાઇલ છે મધુ શ્રીવાસ્તવની અને વાઘોડિયાની જનતાને આ સ્ટાઇલ ગમે છે